સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અને જગત માટે પૂછો ને એટલે પગ ઉપર પગ ચડાવી, અને આ મહાપુરુષ ગાય દોવાના સમય જેટલો પણ ક્યાંય રોકાઈ નહીં, બેસી ગયા. એ કે તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે, મને હૃદયમાં બેસી ગયો. માણસનું મોટા ભાગનું આયુષ્ય તો સુવામાં જતું રહે છે. સુખદેવજીએ પગ ઉપર પગ ચડાવ્યો છે, આપણી વચ્ચે પણ સુખદેવજી પધારી રહ્યા છે. એ ખાલી સ્થાવ્ય નહીં પણ દૃશ્ય પણ થાય એ ભાવનાથી બંને રીતે એ સુખદેવજી પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા ને એમની બાજુમાં પરીક્ષિતજી બેસી ગયા. કહ્યું કે તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. નિદ્રયાર્યતે નક્તમ દિવાચાર્થે માયા રાજન કુટુંબ મરણે નવા. હે પરીક્ષિત, માણસનું 50 વર્ષનું આયુષ્ય તો સુવામાં જતું રહે. 50 વર્ષ ધન કમાવામાં અને પરિવારના પોષણમાં જતું રહે, એટલે મોટા ભાગનો માણસનું જાય હાય હાય કરવા બધું નીકળી જાય. અને તું ચિંતા ન કર, ભગવાન બંધાણો છે, જરૂરિયાત માટે બંધાણો છે, જોઈએ છે એના માટેની રોટી કપડાં મકાન માટે ઈશ્વર બંધાણો છે, પણ એપલના મોબાઈલ માટે પરમાત્મા નથી બંધાણો. શું જોઈએ છે એનું લિસ્ટ તો બહુ મોટું થાય, પણ જરૂરિયાત છે એના માટે પરમાત્મા બંધાણો છે. કોઈને ભૂખો નહીં સુડાવે. અને તારી પાસે તો 7 દિવસ છે, ખટવાંગ પાસે તો 2 ઘડી હતી, 2 ઘડીમાં એને મુક્તિ મળી ગઈ હતી. પણ ભગવાનની ધારણા ક્યાં સાધનથી, કઈ વસ્તુથી, કઈ રીતે કરવામાં આવે એના માટે સુંદર યોજના બતાવી છે કે સૌથી પહેલા તમારે આસનને જીતવું પડે. જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય. તમારે આસન પહેલા જીતવું પડે. તમે 3 કલાક સુધી કથામાં બેસી જાઓ, અત્યારે 5:30 થઈ જ ગયા છે, 15 જ મિનિટ છે મારી પાસે, એમાં મારે આ બધાના પ્રશ્નોના તમને જવાબો પણ આપી દેવા છે. કેવા પ્રશ્ન કર્યા છે પરીક્ષિતે, પરીક્ષિતને આ પ્રશ્નોના જવાબ સુખદેવજી જ આપી શકે, બાકી આપણું તાકાત જ નથી આપણે આપી શકીએ. પ્રશ્નો પણ એવા કર્યા છે. કહ્યું છે કે પેલા આસનને જીતવું પડે, જે આસનમાં બેસી શકે ને શ્વાસને જીતી શકે. શ્વાસને જીતો, શ્વાસને ઓળખી શકો તો પ્રાણને ઓળખી શકો, અને પ્રાણને ઓળખી શકો તમે આત્માને ઓળખી શકો. કારણ કે એ પ્રાણ આત્મા છે, એ પ્રાણ ઉપર બેસીને આવે, અને જે આત્માને ઓળખી શકે એ પરમાત્માને ઓળખી શકે. આખી પદ્ધતિ બતાવી છે. પણ આપણે આસન, શ્વાસ, પછી આસક્તિ, ઇન્દ્રિયો ઉપરનો વિજય, પછી બુદ્ધિ અને મનને સ્થૂળ રૂપમાં પરોવવું, આ રીતે ભગવાનનું ભજન થાય. પણ આપણે થોડીક અવળી રીતે ભજન કરીએ છીએ. ભગવાનના વિરાટ સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. ભગવાન કેટલો વિરાટ છે, 7 આવરણથી ઘેરાયેલો આ વિરાટ પુરુષ છે. 5 મિનિટ થોડોક અઘરો વિષય લઉં, છેલ્લે છેલ્લે ઠળિયો આવે તો ખાઈ જાજો, ભારી આવે. અત્યારે સિઝન ગઈ છે હમણાં જ ખજૂરની, ખજૂર ખાવ પછી છેલ્લે ઠડિયો આવે, પણ છેલ્લે ખડિયો આવે પણ એ ઠડિયાનું તમને દુઃખ ન થાય, કારણ કે તમે એની પહેલાં સારો ખાધો હોય ને ખજૂર મીઠો, એટલે વાંધો ન આવે. છેલ્લે ઠડિયો આપું છું 5 મિનિટ માટે, થોડોક અઘરો છે પણ સમજવાનો પ્રયત્ન કરજો. 7 આવરણથી બનેલો આ વિરાટ પુરુષ છે. ભગવાનનું તળિયા છે એ પાતાળ છે, પાતાળમાં ભગવાનના તળિયા છે. ભગવાનની એડી અને પંજા છે ત્યાં રસાતલ છે. આ જેટલું મહાતલ છે ભગવાનની ઘૂંટી છે, આ પિંડી છે ભગવાનનું તલાતલ છે, ગોઠણ છે ભગવાનનું સૂતલ છે, જાંગ છે એ અતલ છે, બીજી જાંગ વિતલ છે, આ પેટ છે ભગવાનનું એ ભૂતળ છે. આપણે રહીએ છીએ ને ભગવાનના પેટમાં રહીએ છીએ. એના પછીનો ઉપરનો લોક છે આકાશલોક, એ ભગવાનની નાભી છે. સ્વર્ગ છે એ ભગવાનની છાતી છે.
મહાલોક છે ભગવાનનું ગળું છે, મુખ છે એ ભગવાનનો જનલોક છે, તપલોક છે ભગવાનનું લલાટ છે, મસ્તક છે એ સત્યલોક છે, કાન છે ભગવાનના આ બધી દિશાઓ છે કાન છે, અને સાત આવરણથી આખું આ બ્રહ્માંડ છે. આવરણ એટલે વેદાંતની દૃષ્ટિએ સેજ તમને વિષયમાં ઊંડા લઈ જાઓ, કારણ કે આ લાઈવથી ચાલે છે એટલે ઘણા બધા લોકો શ્રવણ કરતા હશે, અને આનું વિવરણ નહીં કરું તો હું કાચો દેખાઈશ. કમસે કમ હું કાચો દેખાવ તો મને વાંધો નથી, પણ કાશી કાચું દેખાય ને એનો મને વાંધો છે, કાશીની વિદ્યા કાચી દેખાય એનો મને વાંધો છે. એટલે વેદાંતની વાત ન થાય તો કાશી કાશી ન કહેવાય, કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. અહીંયા સાત આવરણ, પૃથ્વી છે જેટલી પૃથ્વી છે એનાથી દસ ગણું જળ છે, દસ ગણું જેટલું જળ છે એનાથી દસ ગણો અગ્નિ છે, અગ્નિ દસ ગણો છે એનાથી અગ્નિ દસ ગણો વાયુ છે, દસ ગણો વાયુ છે એનાથી આકાશ દસ ગણું છે, આકાશ દસ ગણું છે એનાથી અહંકાર એનાથી દસ ગણો છે, અહંકારથી દસ ગણું મહત્તત્વ છે, મહત્તત્વથી દસ ગણી મૂળ પ્રકૃતિ છે, અને એ મૂળ પ્રકૃતિ મારા નારાયણના ડાબા પગમાં છે. વિચારો નારાયણ કેટલા વિશાળ હશે. મેં કહ્યું કે 24 અરબ ગેલેક્સીઓની સંશોધનો થઈ ગયા, અને એક ગેલેક્સી પાર કરતા એક દિવ્ય પ્રકાશ વર્ષને 1,00,000 વર્ષ લાગે. એક સૂર્ય, એક ચંદ્ર, એક પૃથ્વી, એક મંગળ, એક તારા, આ આખી ગેલેક્સીને પાર કરવા માટે દિવ્ય પ્રકાશ વર્ષને 1,00,000 વર્ષ લાગે. હવે આપણે એમ થાય કે દિવ્ય પ્રકાશ વર્ષ એટલે શું? જેની ગતિ 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટરની છે, 60 સેકન્ડની 1 મિનિટ, 180,00,000 કિલોમીટર 1 મિનિટમાં ગતિ કરી જાય, 60 મિનિટની 1 કલાક, 24 કલાકની 1 દિવસ ને 1 રાત. એ 24 કલાક પાર કરતા કેટલી ગતિ હોય, એ ગતિ પણ 1,00,000 વર્ષે એક ગેલેક્સી પાર કરી શકે. આજનું વિજ્ઞાન 24 અરબ ગેલેક્સી શોધી શક્યું છે. એ આકાશ મંડળમાં છે, એ આકાશ મંડળ અહંકાર તત્વમાં છે, એ અહંકાર તત્વ મૂળ પ્રકૃતિમાં છે, એ મૂળ પ્રકૃતિ મારા નારાયણના ડાબા ચરણમાં હશે, તો નારાયણ કેટલો વિશાળ હશે. તમે પામી ન શકો, એને માપી ન શકો, એને પામી ન શકો, ખાલી એનું વર્ણન થાય અને અંદરની અનુભૂતિ થઈ શકે. અને અહીંયા એની અનુભૂતિ માટે બે વસ્તુ કહે છે, સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. અતિ સૂક્ષ્મ રીતે બતાવી છે કોને કહેવાય સદ્ય મુક્તિ ને ક્રમ મુક્તિ. મ્રિય માણસ પુરુષોની બે અવસ્થા હોય, એક ચક્રોની અવસ્થામાં જ્યારે પ્રાણને શ્વાસ ખેંચે, આમ શ્વાસ ખેંચીને છાતીમાં લઈ આવે, પેટમાં લઈ આવે, અને પછી મૂલાધાર ચક્રમાં, ત્યાંથી મૂલાધાર ચક્રમાંથી શ્વાસને ઊંચો લઈ સ્વાધિષ્ઠાન ચક્રમાં, મણિપુર ચક્રમાં, અનાહત ચક્રમાં, વિશુદ્ધ ચક્રમાં, આજ્ઞા ચક્રમાં, અને છેલ્લે અહીંયા લઈ આવે, ત્યાંથી પ્રાણ છૂટી જાય, અને બ્રહ્મરંધ્રમાં અહીંયાથી પ્રાણ છૂટી જાય અને ભગવાનમાં લીન થઈ જાય. અહીંયાથી પ્રાણ છૂટવો, અહીંયાથી પ્રાણ છૂટવો, અહીંયાથી પ્રાણ છૂટવો, અહીંયાથી પ્રાણ છૂટવો, અહીંયાથી પ્રાણ છૂટવો. ગળાની ઉપરથી પ્રાણ છૂટે ને તો એ મહાન માણસની નિશાની છે, બાકી મળમૂત્રના દ્વારથી પણ પ્રાણ નીકળી જાય. અને જે માણસને આને કહેવાય સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ, એ કહેવાય સારા કર્મ કરતા કરતા ઇન્દ્રના લોકમાં, સ્વર્ગમાં જાઓ ત્યાં સારા કર્મ કરીને, મહલોકમાં જાઓ, જનલોકમાં જાઓ, તપલોકમાં જાઓ, સત્ય લોકમાં બ્રહ્માજી સાથે રહીને ભગવાનનું કીર્તન કરતા કરતા ભગવાનમય બની જાઓ, આને ક્રમ મુક્તિ કહેવાય. એનાથી પણ સાવ સરળ, તમે રાજકોટથી પ્લેનમાં બેસો, સીધા બોમ્બે પહોંચી જાઓ, એને સદ્ય મુક્તિ કહેવાય. અને અહીંયાથી જૂનાગઢથી ટ્રેનમાં બેસો, રાજકોટ, અમદાવાદ, સુરત, વાપી, ને પછી બોમ્બે પહોંચો ને, એને ક્રમ મુક્તિ કહેવાય. નિર્ગુણ અને સગુણ દેવતાઓની ઉપાસના કેમ કરવી એનું વિવરણ છે, કે સગુણ કોને કહેવાય ને નિર્ગુણ કોને કહેવાય. આ દુનિયામાં એક પણ જગ્યાએ સગુણ ઉપાસના કરો તો ભગવાન મળે જ છે, નિર્ગુણની ઉપાસના નહીં કરવી સ્પષ્ટ કહ્યું છે. તમારે કોની ઉપાસના કરવી? સુખદેવજીએ પરીક્ષિતને જવાબ આપ્યો છે, અકામ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ. આ દુનિયામાં નિર્ગુણ કોઈ કોઈ વસ્તુ જ નથી, મને બતાવો શું નિર્ગુણ છે. તમે કહો અગ્નિ નિર્ગુણ છે, ભાઈ તમે અગ્નિ પ્રગટાવો ને અગ્નિનો આકાર થઈ જાય ને, આકાર થઈ જાય એટલે સાકાર. સમુદ્રનો પણ એક આકાર છે, તમારી આંખ જોઈ શકે કે સમુદ્રનો એક આકાર થયો, આકાર થયો, સાકાર થયું. એક વસ્તુ નિરાકારની વસ્તુ જ નથી, સાકાર જ છે. પરમાત્મા નિરાકાર સાકાર થઈને આવે પણ ક્યારે? તમારા ઘરમાં પાણીની બોટલ છે ને, એ નિરાકાર છે પાણી, પણ બરફ બની જાય ને એને સાકાર કહેવાય. એ પાણીને બરફ બનાવવું હોય તો શું કરવું પડે? ફ્રીજમાં પાણી રાખવાથી બરફ ન થાય, ફ્રીઝરમાં પાણી રાખવું પડે. ફ્રીઝરમાં પાણી રાખો તો ફ્રીઝરનું પાણી બરફ થઈ જાય, વાટકામાં રાખો તો વાટકા જેવો બરફ થઈ જાય,
એક નાની એવી ટુકડા રાખીને પ્લેટમાં રાખી તો પ્લેટ જેવો બરફ થઈ જાય, પણ એ ફ્રીઝરમાં જ બરફ જામે એનું કારણ શું? તો એનું એક જ કારણ છે, ફ્રીઝરનું ટેમ્પરેચર માઇનસમાં હોય. માઇનસ ટેમ્પરેચર થાય ને તો પાણી પણ બરફ થાય, નિરાકાર પણ સાકાર થાય. એમ આપણું ટેમ્પરેચર માઇનસ થાય ને તો ઓલો નિરાકાર સાકાર થઈને આવે. ટેમ્પરેચર માઇનસ હોવું જોઈએ. મીરાનું ટેમ્પરેચર માઇનસ નહીં હોય? આ નરસિંહ મહેતાની ફજેતી કરી બધાએ. કોઈ કીધું મહેતાજી તમારી બધાએ ફજેતી કરે છે, ત્યારે કહ્યું કે હવે ભગવાનનો બંદો હું સાચો. જ્યાં સુધી તમારી ફજેતી ન થાય ને ત્યાં સુધી તમે ભગવાનની નજીક છો નહીં. લોકો તમારી નિંદાઓ કરવા જોઈએ. કોઈ મારા વખાણ કરે ત્યારે મને એમ થાય કે હજી ભગવાનની નજીક આપણે છે નહીં, આપણે પ્રશંસાના વાડામાં હજી બંધાઈને બેઠા છે. લોકો જ્યારે નિંદાઓ કરે ત્યારે સમજવાનું તમે ભગવાનના રસ્તા ઉપર છો. કરવા દો નિંદા, કરે લોકો, અને કરે તો તમારા પાપ ધોવાય. સાવધાન ઓટલા પરિષદ વાળા, તમે જેટલી નિંદા કરશો ને સામેવાળાને માં પાપ તમે લ્યો છો. એટલે નરસિંહ મહેતાની ફજેતી થઈ એને કેટલું ટેમ્પરેચર ધીરો રાખ્યું, આખી નાતે બહાર કાઢી મૂકા. ટેમ્પરેચર માઇનસ કહેવાય ત્યારે કનૈયો 52 વખત સગારસાનું શેઠનું રૂપ લઈને આવે, ક્યાંક એની હુંડી સ્વીકારવા માટે આવે, ક્યારેક એનો નોકર બનીને આવે. એના દીકરાના લગ્નનો પ્રસંગ છે નરસિંહ મહેતાના. સામેવાળો બહુ પૈસાવાળો હોય, એને અભિમાન હોય, જાન જોડીને ક્યારે આવે? આ જાન જોડવાના સમયે પણ ભગવાનનું ભજન કરતા હતા. અને ભગવાને થયું કે આની પાસે કંઈ નહીં હોય, ગાડા જોડીને ગયા, કોઈ વ્યવસ્થા નહીં. એ સમયે તંબુ નાખ્યા ભગવાને, અને તંબુ નાખીને વેવાય મળવા આવ્યા કે ઓહો આવી ગઈ જાન? તો કે હા જાન આવી ગઈ છે. નરસિંહ મહેતા તો કે અમારા શેઠ તો પાછળ આવે, કે તમે કોણ? હું એનો નોકર, દ્વારકાધીશ કે. અને જોયું એ શેઠે, જે સામેના વેવાએ જોયું, નરસિંહ મહેતાના વેવાએ, દીકરીના બાપે નરસિંહ મહેતાના વેવાએ જોયું કે આ એનો નોકર હોય જેના પગમાં 7-7 જાતના તો હીરાઓ ચોંટાડેલા છે, કરોડોના જેની મોજડીમાં હીરા લગાડેલા હોય, આ એનો નોકર હોય તો નરસૈયો કેટલો મોટો હશે. ભગવાન જેના માટે નોકર બને, ભગવાન સગુણ બનીને આવે. આ સગુણ અને નિર્ગુણની બહુ મોટી વ્યાખ્યા છે, પણ 6:45 થઈ ગયા છે એટલે આની વિશેષ વ્યાખ્યા નહીં કરું. 6:45 થી 6 સુધી આપણી આરતી, આપણી પ્રદક્ષિણા અને આપણું સંપૂર્ણ જે પણ સત્ર ચાલે છે એ આખું લાઈવના માધ્યમથી આખું ગુજરાત જોઈ શકે એ ભાવના સાથે 5:45 વાગે કથાનો વિરામ કરું છું. કાલે કથાની અંદર આ સગુણ અને નિર્ગુણ ઉપાસનાની મારે વાત કરવી છે, પણ હું 5 પ્રશ્નો તમને કહી દઉં. લેસન માટે આપે ને શિક્ષક હોમવર્ક, કાલે કરીને આવજો. એમ પરીક્ષિતે 5 પ્રશ્નો પૂછ્યા. એમાં પહેલો પ્રશ્ન હતો કે જીવ અને ઈશ્વર બંને અલગ છે, જીવ કરતાં ઈશ્વરમાં શું વિશેષતા છે, ભગવાનમાં આપણા કરતાં વધારે શું છે, આત્મા અને પરમાત્મા આપણે એક ગણતા હોય તો પરમાત્મામાં શું વિશેષતા વધારે છે મને એ જણાવો. તમે બધા કહો, બધા કહે છે કાળ એક જ છે, તો જો કાળ ભગવાનનું સ્વરૂપ છે ને એક જ હોય તો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળની કલ્પના શા માટે? મનુષ્યનું આયુષ્ય કેટલું, પિતૃઓનું આયુષ્ય કેટલું, દેવતાનું આયુષ્ય કેટલું, અને એનું પ્રમાણ શું? યુગ કેટલા, મન્વંતર કેટલા, મન્વંતરનું પ્રમાણ શું, યુગનું પ્રમાણ શું, પ્રલયનું સ્વરૂપ શું, પ્રલય કેટલા પ્રકારના, આ બ્રહ્માંડનું પ્રમાણ શું, બ્રહ્માંડ કેવી રીતે થાય, કર્મની પ્રાપ્તિ, જીવ મોક્ષ અને બંધન કેવી રીતે પ્રાપ્ત કરે, આ પ્રશ્નોના જવાબ સુખદેવજી મહારાજ કહે કાલ આપીશ. આપણે પણ પ્રાર્થના કરશું. સોલંકી પરિવારનો આગ્રહ છે સુખદેવજી અને પરીક્ષિતજી રાત રોકાજો. આજે કંઈક મંડળી બંડળીનો કાર્યક્રમ પણ હશે, બાકી બુંદી ગાંઠિયા જમીએ આનંદપૂર્વક, રોટલી ખીચડી શાક જમીએ, રોટલા જમીએ. આજની રાત અમારા કોયલાના ઘેડમાં રોકાવ સુખદેવજી. કાલે સવારે સુખદેવજી અને પરીક્ષિતની ચર્ચા જોશું, અને કાલે આપણે કપિલ નારાયણનો અવતાર જોશું. એક કપિલે માને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો. સાંખ્યશાસ્ત્ર એટલે શું? આખી જીવની ગતિનો ઉલ્લેખ છે. આપણે શા માટે 3-3 વખત ડૂબકીઓ મારવી પડે? સંકલ્પ લઈ જ્યારે ગોરબાબા બોલે કે 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લ્યો, 3-3-3 કેમ આવ્યું? અને એ કાલે આપણે એ ચરિત્રમાં જોશું. આજે આ કથાને અહીં વિરામ, પણ કથાને વિરામ લેતા પહેલા 2 મિનિટ માટે સંકીર્તન, અને તમારે લોકોને રમવું હોય તો હિંચ સાથે મુરલીધરને પ્રાર્થના કરશું કે અમારું આખું કોયલાણા ઘેડ ઘેલું થયું છે તમારામાં કનૈયા. હે મુરલીધર, અમે મોહિત થયા છે અને અમે તમારા રાસમાં સંમિલિત થઈ ગયા છે. મોહિત ગયું છે મારું મન માધવ તારી મુરલી કા. મોહિત ગયું છે મારું મન માધવ તારી મુરલી.
છે આખું ગામ માધવ તારી મુરલીમાં.
સ્મરણ વિધેયન નમઃ પાર્વતી